विज्ञान प्रकरण त्रण रेसा थी कापड़ सुधी फाइबर टू फैब्रिक पहेली अने बुझो तेमनी शाळानी विज्ञान क्विज स्पर्धामां प्रथम इनाम जीत्या। तेओ खूब ज खुश थया तथा इनामनी रकममांथी तेमणे तेमना माता-पिता माटे कपड़ा खरीदवानुं विचार्युं। ज्यारे तेमणे कपड़ाना मटीरियलमां खूब ज विविधता जोई त्यारे तेओ गूंचवाई गया। दुकानदारे समझाव्यू कि केटला कपड़ा के तेनू कापड़ सुतराव हतुं तो केटलोक सिंथेटिक संश्लेषित हतुं। तेनी पासे ऊनना मफलर अने स्वेटर पण हता। त्यां घणी रेशमी साड़ीओ पण हती। पहेली अने बुझो खूब ज रोमांचित हता। तेओए विविध कापड़ने स्पर्शीने अनुभव्युं। अंते तेमने ऊननुं मफलर तथा सुतराव साड़ी खरीदी। कपड़ानी दुकाननी तेमनी मुलाकात बाद पहेली अने बुझोए पोतानी आसपास रहेला विविध प्रकारना कापड़नी नोंध लेवानुं शरू कर्युं। तेमणे जाण्युं के चादर ओछाड़ धाबड़ा पड़दा टेबल क्लॉथ टुवाल अने पोता जुदा जुदा कापड़ना बनेला होय छे। तमारी स्कूल बैग अने बारदान पण कोई प्रकारना कापड़माथी ज बने छे। आ कापड़ने तेमणे सुतराव ऊन रेशमी के सिंथेटिक संश्लेषित तरीके ओळखवा प्रयास कर्यो। शुं तमे पण कोई कापड़ ओळखी शको छो? कापड़मां विविधता वेराइटी इन फैब्रिक्स प्रवृत्ति एक नजीकमां रहेली दर्जीनी दुकाननी मुलाकात लो। सीव्या पछी वधेला कापड़ना टुकड़ा एकठा करो। स्पर्श करीने दरेक टुकड़ाना कापड़नो अनुभव करो। हवे दर्जीनी मददथी केटलाक टुकड़ाने सुतराव रेशम ऊन के सिंथेटिक एवुं नाम आपो। तमने नवाई लागे छे के आ अलग अलग कापड़ शेमांथी बन्युं हशे? જ્યારે તમે કોઈ કાપડને જુઓ છો ત્યારે તે સળંગ ટુકડા જેવું દેખાય છે। હવે તેને નજીકથી જુઓ, તમે શું નોંધ્યું? પ્રવૃત્તિ બે પ્રવૃત્તિ એકમાં નામ આપેલા કાપડમાંથી સુતરાવ કાપડ પસંદ કરો। હવે તેના કોઈ એક છેડેથી કોઈ છુટ્ટો દેખાતા દોરા કે તાંતણાને ખેંચીને બહાર કાઢો। जो कोई छुट्टो दोरो के तांतणो न देखाय तो पिन के सोयनी मदद थी हळवे थी खेंची काढो। आपणे जोईए छीए के दोराओनी एक साथे गोठवण थवाथी कापड बने छे। आ दोरा शाना बनेला होय छे? रेसा फाइबर प्रवृत्ति त्रण सुतराव कापड़माथी एक तांतणो बहार काढो। તાંતણાના ટુકડાને ટેબલ પર મૂકો। હવે તાંતણાના એક છેડાને તમારા અંગૂઠા વડે દબાવો। હવે આકૃતિ 3.4 માં દર્શાવ્યા પ્રમાણે તાંતણાના બીજા છેડા સુધી તમારા નખ વડે ઘસો। શું તમે એ જોયું કે આ બીજા છેડે તાંતણો પાતળા તાંતણાઓમાં વહેંચાઈ જાય છે? જ્યારે સોયમાં દોરો પોરવીએ છીએ ત્યારે આપણે કંઈક આવું જ અનુભવ્યું છે। ઘણીવાર દોરાનો છેડો થોડા પાતળા તાંતણામાં વિભાજિત થઈ જાય છે, જેને લીધે દોરાનું સોયના કાણામાંથી પસાર થવું મુશ્કેલ થઈ જાય છે। પાતળા તાંતણા જે આપણને દેખાય છે તે હજુ પણ પાતળા તાંતણાના બનેલા હોય છે, જેને રેસા કહે છે। કાપડ તાંતણામાંથી બને છે અને તાંતણા રેસામાંથી બને છે। આ રેસા ક્યાંથી આવે છે? સૂતર શણ રેશમ અને ઊન જેવા કેટલાક રેસા વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે, તેને કુદરતી રેસા કહે છે। સૂતર અને શણ એ વનસ્પતિમાંથી મળતા રેસાનું ઉદાહરણ છે। ઊન અને રેશમ એ પ્રાણીઓમાંથી મળતા રેસા છે। ઘેટા કે બકરાની રૂવાટીમાંથી ઊન મેળવવામાં આવે છે, તે સસલા યાક અને ઊંટના વાળમાંથી પણ મેળવાય છે। રેશમના કીડાના કોશેટોમાંથી રેશમના રેસા મેળવવામાં આવે છે। હજારો વર્ષ સુધી કાપડ બનાવવા માટે ફક્ત કુદરતી રેસા જ ઉપલબ્ધ હતા। છેલ્લા 101 વર્ષોથી વનસ્પતિ કે પ્રાણી સ્ત્રોતમાંથી ન મળતા હોય તેવા રાસાયણિક પદાર્થોમાંથી પણ રેસા બનાવવામાં આવ્યા,
આવા રેસાને સિન્થેટિક રેસા કહે છે. સિન્થેટિક રેસાના કેટલાક ઉદાહરણ પોલિએસ્ટર, નાયલોન અને એક્રેલિક છે. કેટલાક વાનસ્પતિક રેસાઓ સમપ્લાન્ટ ફાઇબર્સ કપાસ કોટન. તમે દીવા માટે ક્યારેય વાટ બનાવી છે? આ વાટ બનાવવા માટે તમે શું વાપરો છો? આ કપાસ કે રૂનો ઉપયોગ ગાદલાઓ, રજાઈ તથા ઓશિકામાં ભરવા થાય છે. થોડું રૂ લઈ તેને ખેંચીને તેના છેડા તરફ જુઓ. તમે શું નોંધ્યું? તમને જે દેખાય છે તે નાના પાતળા તાંતણા એ કપાસના રેસા છે. કપાસ કે રૂ ક્યાંથી આવે છે? તેને ખેતરમાં ઉગાડવામાં આવે છે. કપાસના છોડ સામાન્ય રીતે કાળી જમીન અને ઉષ્ણ તાપમાનવાળી જગ્યાએ ઉગાડવામાં આવે છે. આપણા દેશના કેટલાક રાજ્યોના નામ કહી શકશો કે જ્યાં કપાસ ઉગાડાતો હોય? કપાસના છોડના ફળ જીંડવા લગભગ લીંબુના કદના હોય છે. પરિપક્વ થયા બાદ જીંડા ફાટે છે અને કપાસના રેસાથી ઢંકાયેલા બીજ દેખાય છે. ચૂંટવા માટે તૈયાર હોય તેવું કપાસનું ખેતર તમે ક્યારેય જોયું છે? તે બરફથી છવાયેલા વિસ્તાર જેવું દેખાય છે. આ જીંડવામાંથી સામાન્ય રીતે રૂ હાથ વડે કાઢવામાં આવે છે. ત્યારબાદ પિંજણ દ્વારા રૂને બીજથી અલગ કરવામાં આવે છે. આ રીતને રૂને પિંજવું કહે છે. પહેલાના જમાનામાં રૂને હાથ વડે પિંજવામાં આવતું હતું. આજકાલ પિંજવા માટે યંત્રો પણ વપરાય છે. શણ જ્યુટ. શણના છોડના પ્રકાંડમાંથી શણના રેસા મેળવાય છે. તેને ચોમાસામાં ઉગાડવામાં આવે છે. ભારતમાં મુખ્યત્વે પશ્ચિમ બંગાળ, બિહાર અને અસમમાં ઉગાડવામાં આવે છે. જ્યારે છોડનો ફૂલ આવવાનો તબક્કો હોય છે ત્યારે સામાન્ય રીતે તેની લણણી કરવામાં આવે છે. લણણી કરેલા છોડના પ્રકાંડને થોડા દિવસો સુધી પાણીમાં ડુબાડેલા રાખવામાં આવે છે. પ્રકાંડ સડી જાય છે અને રેસાને હાથ વડે છૂટા પાડવામાં આવે છે. કાપડ બનાવવા માટે આ બધા જ રેસાને તાંતણામાં ફેરવવામાં આવે છે. આ કઈ રીતે કરવામાં આવે છે? કપાસના તાંતણાનું કાંતણ સ્પિનિંગ કોટન યાન. તમે કપાસના તાંતણાને જાતે બનાવવા પ્રયત્ન કરી શકો. પ્રવૃત્તિ 4. એક હાથમાં થોડું રૂ લો, બીજા હાથની ચપટી વડે રૂને પકડી હવે તેને વળ ચડાવતા ચડાવતા હળવેથી બહાર તરફ ખેંચવાની શરૂઆત કરો. શું તમે તાંતણા બનાવી શક્યા? રેસામાંથી તાંતણા બનાવવાની પ્રક્રિયાને તાંતવું કહે છે. આ પ્રક્રિયામાં રૂના જથ્થામાંથી રેસાઓને બહાર ખેંચી અને વળ ચડાવવામાં આવે છે, જેથી રેસાઓ જોડાઈને તાંતણા બને છે. તાંતવા માટે વપરાતું સાદું સાધન હાથ ધરી છે, જેને તકલી પણ કહે છે. હાથથી કાંતવા માટે વપરાતું અન્ય એક સાધન ચરખો છે. આઝાદીની ચળવળના ભાગરૂપે મહાત્મા ગાંધીએ ચરખાનો ઉપયોગ લોકપ્રિય બનાવ્યો હતો. તેમણે લોકોને બ્રિટન બનેલા આયાતી કાપડ પહેરવાને બદલે હાથ વડે કાંતેલા તાંતણાથી બનેલા કાપડ પહેરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. મોટા પાયે તાંતણાને કાંતવા માટે તાંતણ યંત્રોની મદદ લેવાય છે. કાંત્યા પછી તાંતણામાંથી કાપડ બનાવવામાં આવે છે. તાંતણાથી કાપડ યાન ટુ ફેબ્રિક. તાંતણામાંથી કાપડ બનાવવાની ઘણી રીત છે. તેમાંની મુખ્ય બે રીત એટલે વણાટ અને ગૂંથણ. વણાટ વીવિંગ. પ્રવૃત્તિ 2માં તમે નોંધ્યું હશે કે તાંતણાના બે જૂથની એક સાથે ગોઠવણીથી કાપડ બને છે. જે પદ્ધતિ દ્વારા તાંતણાના બે જૂથ એક સાથે ગોઠવાઈને કાપડ બનાવે છે તેને વણાટ વીવિંગ કહે છે. ચાલો કાગળની કેટલીક પટ્ટીઓને વણવાની કોશિશ કરીએ. પ્રવૃત્તિ 5.
जुदा जुदा रंगनी कागळनी बे शीट लो। બંનેમાંથી 30 સેન્ટીમીટર લંબાઈ અને તેટલી જ પહોળાઈ ધરાવતો ચોરસ કાપો। હવે બંને શીટને બરાબર અડધી ગળી કરો। આકૃતિ 3.12 એ માં દર્શાવ્યા મુજબ એક શીટ પર તથા આકૃતિ 3.12 બી માં દર્શાવ્યા મુજબ બીજી શીટ પર રેખાઓ દોરો। બંને શીટને તૂટક રેખાઓથી કાપી લો અને પછી ગળી ખોલો। આકૃતિ 3.12 સી માં દર્શાવ્યા મુજબ કપાયેલી જગ્યાએથી એક પછી એક પટ્ટીને બીજી શીટમાં વણી લો। બધી પટ્ટીઓના વણાટ પછીની ગોઠવણ આકૃતિ 3.12 ડી માં દર્શાવેલ છે। આવી જ રીતે તાંતણાના બે જૂથ વડે કાપડ બનાવવામાં આવે છે। જો કે ચોક્કસપણે આપણી કાગળની પટ્ટીઓ કરતા તાંતણા ખૂબ જ પાતળા હોય છે। કાપડનું વણાટ સાળ પર કરવામાં આવે છે। સાળ હાથથી ચાલે તેવી અથવા વીજળીથી ચાલતી હોય છે। ગૂંથણ નિટિંગ। તમે ક્યારેય નોંધ્યું છે કે સ્વેટર કઈ રીતે ગૂંથવામાં આવે છે? ગૂંથવામાં એક જ તાંતણાનો ઉપયોગ કાપડ બનાવવા માટે થાય છે। શું તમે ફાટેલા મોજાની જોડમાંથી ક્યારે તાંતણો ખેંચ્યો છે? શું થાય છે? એક તાંતણો સતત ખેંચાતો જાય છે તથા કાપડ સતત ઉકલતું જાય છે। મોજા અને ઘણા બીજા કપડાં ગૂંથેલા કાપડમાંથી બનાવાય છે। હાથ તથા મશીન વડે પણ ગૂંથણ કરવામાં આવે છે। વણાટ અને ગૂંથણ વિવિધ પ્રકારના કાપડની બનાવટમાં વપરાય છે। આ કાપડનો ઉપયોગ વિવિધ પોશાકો પહેરણોમાં થાય છે। પહેલીને જાણવું છે કે તમે એવા કોઈ કપડાં જોયા છે જે નળિયેરના બહારના આવરણવાળા રેસાના બનેલા હોય। આ રેસાઓ સામાન્ય રીતે શાના માટે વાપરવામાં આવે છે? કાપડના મટીરિયલનો ઇતિહાસ, હિસ્ટ્રી ઓફ ક્લોથિંગ મટીરિયલ। તમે ક્યારેય વિચાર્યું છે કે પ્રાચીન સમયમાં લોકો કપડા માટે કયા મટીરિયલનો ઉપયોગ કરતા હતા? એવો માનવામાં આવે છે કે તે સમયમાં લોકો વૃક્ષની છાલ અને મોટા પાંદડા કે પ્રાણીઓનું ચામડું અને તેમની રૂંવાટીનો ઉપયોગ પોતાને ઢાંકવા માટે કરતા। કૃષિ સમુદાયમાં સ્થાયી થયા બાદ લોકો કુમળી કૂંપળો અને ઘાસનો ઉપયોગ સાદડી અને ટોપલા બનાવવા માટે ગૂંથણ કરતા શીખ્યા હતા। વેલાઓ પ્રાણીઓની રૂંવાટી કે વાળને એકબીજા સાથે વીંટાળીને લાંબા તાંતણા બનાવવામાં આવતા હતા। તેમાંથી કાપડ વણવામાં આવતા હતા। પહેલાના સમયમાં ભારતીયો ગંગા નદીના વિસ્તારમાં ઉગાડવામાં આવતા કપાસમાંથી બનેલું કપડું પહેરતા। શણ પણ એવો છોડ છે જે કુદરતી રેસા આપે છે। પ્રાચીન ઇજિપ્તમાં નાઇલ નદીની નજીક કપાસની સીવવાની કલા જાણમાં નહોતી। લોકો પોતાના શરીરના વિવિધ ભાગોની ફરતે કાપડ વડે ફક્ત ઢાંકતા। કાપડને વીંટાળવાની ઘણી જુદી જુદી રીતો વાપરવામાં આવતી હતી। સીવવાની સોયની શોધ થતાં લોકોએ કાપડને સીવીને કપડાં બનાવવાની શરૂઆત કરી। આ શોધ બાદ સીવેલા કપડાઓમાં ખૂબ જ વિવિધતા જોવા મળી। પણ શું એ આશ્ચર્યની વાત નથી કે આજે પણ સાડી, ધોતિયો, લુંગી અને પાઘડી જેવા સીવ્યા વગરના કાપડના ટુકડાઓનો ઉપયોગ થાય છે? જે રીતે આખા દેશમાં ખાવામાં આવતા ખોરાકમાં વિવિધતા જોવા મળે છે, તેવી જ રીતે કાપડ તથા પહેરવેશમાં પણ ખૂબ જ વિવિધતા જોવા મળે છે। પારિભાષિક શબ્દો: કપાસનું રૂ કોટન વૂલ, કાપડ ફેબ્રિક, રેસા ફાઇબર, ગૂંથણ નિટિંગ, કાંતવું સ્પિનિંગ, વણાટ વીવિંગ, તાંતણા યાન। સારાંશ: પહેરવેશના કાપડમાં સુતરાઉ, રેશમ, ઊન અને પોલિએસ્ટર જેવી વિવિધતા જોવા મળે છે। કાપડને તાંતણામાંથી બનાવવામાં આવે છે જે રેસામાંથી બનાવાય છે। રેસાઓ કુદરતી અથવા સિન્થેટિક સંશ્લેષિત હોય છે। સૂતર, ઊન, રેશમ અને શણ એ કુદરતી રેસા છે, જ્યારે
નાયલોન અને પોલિએસ્ટર સિન્થેટિક રેસાઓ છે. સૂતર અને શણ જેવા રેસા વનસ્પતિમાંથી મેળવાય છે. રેસામાંથી તાંતણા બનાવવાની ક્રિયાને તાંતવું કહે છે. વણાટ અને ગૂંથણ દ્વારા તાંતણામાંથી કાપડ બનાવે.